હવે એકચ્યુઅલી સિરિયલ કરવાનો વિચાર છે. ઓકે. હા, અને ગુજરાતી એક્ટિંગ કરી. હા, એક્ટિંગ કરવા મેં કરીશ અને સિરિયલોમાં વિચાર વધારે છે. અને ગુજરાતી છું તો ગુજરાતીમાં વિચાર વધારે છે. ઓકે. કેવા પ્રકારની સિરિયલો? સાચું કહું તો અત્યારે છે ને લોકો બહુ જ ટેન્શનમાં ડિપ્રેશનમાં રહેતા હોય છે, તો હું કોમેડી સિરિયલ કરવાનો વધારે વિચાર કરીશ. કારણ કે પારિવારિક ઝઘડા કે ડિપ્રેશન વાળી સિરિયલો મારે નથી કરવી. લોકોને હસાવા એ બહુ જરૂરી છે, સ્ટ્રેસ ફીલ કરવા એ બહુ જરૂરી છે. તો મને એવું જોઈએ કે પૂરું પરિવાર બેસીને સિરિયલ જોઈ શકે અને અડધો કલાક બી એક સિરિયલ જોશે તો માઇન્ડ ફ્રેશ થઈ જશે. એમનું આખા દિવસનું જે ટેન્શન હશે, જે થકાન હશે એ દૂર થઈ જશે. હું એ પ્રકારની સિરિયલો કરવા માંગુ છું. બહુ સરસ સિરિયલ છે અને હું પોતે જોઉં છું એને. આમ તો આખો દિવસ ભલે કાંઈ નહીં, પણ અડધો કલાક તો હું પોતે ટાઈમ કાઢું છું એના માટે. સલમાન ખાન ને જોવા જાય ને તો કોઈ બોયફ્રેન્ડ બનાવવા, કોઈ ભાઈ, ઘણા બધા આવી રીતે છોકરીઓ કે લેડીઝો વિચાર કરતી હશે, પણ હું એમને મારા ગુરુ માનું છું. મેં એમને મારા ગુરુ બનાવ્યા છે. એટલે મારા ગુરુની એક વાત મારા મગજમાં, મારા દિલમાં ઘર કરી ગઈ છે કે જેટલી માણસને જીપીએલ પડે ને એટલું માણસ આગળ પ્રગતિ કરે છે. અને એ વાત 100-100% સાચી છે. હા, એટલે હું મારા ગુરુને ખાસ મળવા માંગુ છું. અને મને એમ થાય કે આ બિગ બોસથી વધારે સારું ઓપ્શન તો છે જ નહીં. ઘણા સેલિબ્રિટી એવું હશે ને કે જોતા નથી, ખાલી એન્કરિંગ કરીને વયા જાય, પણ ના, આ પોતે પૂરા એપિસોડ વીકના જોઈને આવે છે. એક એક વ્યક્તિને એક એક પૂછે, પકડે બી છે ને, વાત બી કરે છે. અને એવું નથી કે ટીવી પર છું તો ચલો નથી કેવું, ના, જે રોંગ છે એ રોંગ કહેતા જ કહે જ છે. એટલે મને એ તો હું એમના સેટરડે સન્ડે તો બિલકુલ નથી છોડતી. અને હું એમના જેવી જ છું. Thank you so much.